છ મહિના થી અલ્પેશ સુરત માં પ્રવેશ કર્યો ન હતો તે દરમિયાન છ મહિના પૂર્ણ થતા અલ્પેશ પોતાના ઘરે પરત પહોંચ્યો હતો જ્યાં પાટીદાર સમાજ અને પાસના કાર્યકર્તાઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું રાજદ્રોહ કેસમાં અલ્પેશ કથરિયાને ગત એકત્રીસ જુલાઈના રોજ સુરતમાં ન પ્રવેશવાની શરતે હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા જામીન બાદ ઓગસ્ટના રોજ અલ્પેશ અલ્પેશ લાજપોર જેલમાંથી મુક્ત થયો હતો છેલ્લા મહિનાથી નવસારી ખાતે રહેતો હતો તે દરમિયાન શરતી જામીનના 6 છ મહિના પૂર્ણ થતા અલ્પેશે પોતાના ઘરે પરત ફર્યો હતો જેથી પાટીદાર સમાજના લોકો અને પાસના કાર્યકર્તાઓ દ્વારા અલ્પેશનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અલ્પેશ ઘરે પહોંચતા જ ફૂલોનો વરસાદ અને આતશબાજી કરવામાં આવી હતી પાસ નેતા અલ્પેશ કથરિયા સામે અમરોલી પોલીસ મથકમાં માં ગુનો નોંધાયો હતો આ કેસમાં આરોપીની ધરપકડ બાદ કોર્ટે જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો હતો તો કે આરોપીએ જામીનની શરતોનો ભંગ કર્યો હોવાનું સપાટી પર આવતા સરકાર તરફે અલ્પેશ કથરિયાના મંજૂર કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી જે અરજી કોર્ટે મંજૂર આરોપીને બે હાજર ઓગણીસ એ ફરી ધરપકડ કરવામાં આવી હતી અને તેને જેલ હવાલે કરાયો હતો તે દરમિયાન જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને એકત્રીસ જુલાઈના રોજ સુરતમાં પ્રવેશ નહીં કરવાની શરતે જામીન આપ્યા હતા કેમેરામેન સાબિર સૈયદ સાથે બિજલ પટેલ દિવ્યાંગ ન્યૂઝ સુરત